ગોગલા ખાતે સ્વટ્વીસના સ્મરણાર્થે સ્વાસ્થ્ય સમૃદ્ધિ સેમિનારનું આયોજન થયું. બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગોગલા ગણેશનગર ખાતે સ્થિત કમ્યુનિટી હોલમાં સ્વટ્વીસના સ્મરણાર્થે સ્વાસ્થ્ય સમૃદ્ધિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 10 કલાકે આ સેમિનારનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. સેમિનારની શરૂઆત ગણપતિ બાપા તથા સ્વટ્વીસની તસવીર પાસે દીપ પ્રાગટ્ય કરીને થયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. આ સેમિનારમાં એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરના નિષ્ણાંતો અમરેલીથી આવેલા સુનિલ સોલંકી, હિતેશ પંડ્યા, દીવના કાર્યપેથિક કલ્પેશ કાંતિલાલ સોલંકી, ડૉક્ટર કામલિયા, સેમિનારના આયોજક ભૂપેન્દ્ર કાનજી કાપડિયા તથા ખારવા સમાજ દીવના પટેલ મગનલાલ ગોકળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાયો, જેમાં દવા અને ઇન્જેક્શન વગર સારવાર, ખોરાક અને પોષણ વિશે માહિતી, કસરતો વિશે પ્રેક્ટિકલ કરી માર્ગદર્શન આપ્યું, સાથે તનમનની સારવાર, સ્વાસ્થ્યને લગતી તમામ જાણકારીઓ, સ્વચ્છતા વિશે સમજૂતી, સ્પોર્ટ્સ ઇન્જરીની સમસ્યાની સારવાર તથા દુખાવાને લગતું તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં રેણી કેણી તથા રોજિંદા આપણી આદતો, બ્રશ કરવાની રીત, ઘરગથ્થુ એનર્જી ડ્રિંક કઈ રીતે બનાવવું વગેરેની સચોટ જાણકારી આપી. સેમિનાર દરમિયાન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેમનો ઇલાજ કરાવ્યો હતો અને તેઓને હરરોજ આ કસરત કરવા જણાવ્યું હતું. આ સેમિનાર દરમિયાન એક્યુપ્રેશરના પ્રખ્યાત ડૉક્ટર ખંડેલવાલ પણ ઓનલાઈન જોડાયા હતા અને ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને લોકોને સ્વસ્થ રહેવાનો મંત્ર જણાવ્યો હતો. આ સેમિનાર કલ્પેશ કાંતિલાલના પુત્ર સ્વટ્વીસના સ્મરણાર્થે યોજાયો હતો અને સેમિનારનું સફળ આયોજન ભૂપેન્દ્ર કાનજી કાપડિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. એનાથી અભૂતપૂર્વ ક્વોલિફાઈ થયો છે, એનાથી ટ્રીમેન્ડસ રિઝલ્ટ મળે છે. બરોબર, એનાથી દુખાવામાં મદદ કરતી આ રહી. જિસ વક્ત હમારે સાથ ઉન લોગ હૈ જો એક સાથે ગુજરાત સે ઇકઠ્ઠે હુએ, એક જના વો હૈ દીવ. આપને અંડમાન નિકોબાર દીવ કા નામ સુના હોગા. યે દીવ ગુજરાત કે બોર્ડર પે હૈ ઓર કેન્દ્ર શાસિત રાજ્ય હૈ. યહાં પર મૂળતઃ ગુજરાતી સમજને વાલે લોગો કી સંખ્યા અગર બાય ચાન્સ ફિર અગર ઢીલા રહી જાય તો પેર મેં હમ એક ચુનરી ઓર થાઈ મેં ચુનરી આવશ્યકતા અનુસાર એક બાંધીએ. सारे वो बच्चे सारे थेरेपिस्ट स्किन का सिर्फ एक ही फ्रेंड दिखाई दे रहा है आपको, वहां पर सीधा होना चाहिए. अगर वो सीधा हो गया तो आपका घुटना सर्जरी को आप टाल सकते हो, कमर को ठीक कर सकते हो, चाल को ठीक कर सकते हो, बॉडी से मसल्स को मजबूत कर सकते हो, मेरिडियन को मजबूत कर सकते हो. कमर दबा दीजिए सुमन जी, कमर दबा दीजिए. हाँ चलिए, अभी सारे लोग क्या करेंगे, ये कमर को उठने नहीं देंगे और दोनों हील को जो एड़ी है उसको पटक में मारेंगे और ये धीरे धीरे करके इसकी फ्रिक्वेंसी बढ़ाएंगे. પુદીના પાંદડા લેવાના, પછી પાલકના બે પાંદડા, મોટું બધું પાંદડું એક જ લેવાનું. ખાઈ જાણે વાળે આપ ગુજરાતી વાત કરી દીજે. દુનિયા આને ખાઈ જાણે વાળે, ખાઈ જાણે વાળે ગુજરાતી બોલી જાવ તો સમયમાં કાઢી ખાઈ શકાય વાત. Thank you.
Thank you.